વાડી નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય મોડા આવતા કોંગ્રેસના સભ્યએ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમના સ્થળેથી ચાલી ગયા હતા. વાડી નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા શહેરના પોલીસ મથક સામે આવેલા ગાર્ડનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે માટેનો સમય સવારે 9:30 કલાકનો રાખવામાં આવ્યો હતો. જો કે નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ તથા ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ 1 કલાક સુધી કાર્યક્રમના મુખ્ય મહેમાનો એવા ભાજપના સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નહીં આવતા અકળાયા હતા, જ્યારે છેવટે રાહ જોઈને થકી જઈ નગરપાલિકાના ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ સહિતના કોંગ્રેસના સભ્યોએ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમના સ્થળેથી ચાલતી પકડી હતી. જો કે બાદમાં 11 કલાકે ભાજપના સાંસદ અને ધારાસભ્ય આવતા પાલિકા દ્વારા ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ધારાસભ્ય કનુભાઈના હસ્તે 50 જેટલી બહેનોને સાડી આપી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મારું કહેવાની ભાવના એટલી જ છે કે આજે બાબાસાહેબનો 127મો જન્મદિવસ છે. આ એક માણસ, સામાન્ય માણસથી આજે હાઈ પોસ્ટ પડીને આજે દેશનો ગર્વય બન્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. આજે દેશ આખો એની નેજા હેઠળ ચાલી રહ્યો છે અને એટલું બધું સ્ટ્રોંગ બંધારણ કર્યું છે કે કોઈ પણ સમાજને કોઈ તકલીફ આજ સુધી થઈ નથી. ને બીજા થોડા સમાજ મીન્સ કે મારે કહી દીધું છે કે કોંગ્રેસી લોકો જે આજે દલિતને એસસી એસટી માટે જે આ ખોટી રીતે આ બળાઈ મારી રહ્યા છે, તદ્દન બોગસ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ દેશ આજે સુંદર રીતે ચાલી રહ્યો છે ને એણે આજ સુધી કોઈ માટે ભેદભાવ રાખ્યા નથી ને આ દેશ ચાલતો જ રહેશે. ને આ એસસી એસટી ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કોંગ્રેસે કરી રહ્યા છે, તદ્દન વાહિયાત વાત છે. ભાઈ, આજે ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ છે, આ બાબતે તમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન તેમજ વિશ્વ માનવ, જેમને ભારતના દરેક વર્ગના લોકોના વિકાસ માટે એક સંકલ્પ હતો અને એ સંકલ્પને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતના બંધારણમાં ચરિતાર્થ કરીને ભારતનું બંધારણ લોકશાહી ઢબે એ રીતે બનાવ્યું કે આઝાદી પછીના આટલો વર્ષો પછી પણ ભારતમાં કોઈ પણ દિવસ બંધારણીય કટોકટી કે કોઈ પણ આ સામાન્ય માણસના આ હક માટેની કોઈ લડાઈ થઈ નહીં. અને જ્યારે આજે સમગ્ર દેશ એક સુંદર વિકાસના માર્ગે જઈ રહ્યો છે ત્યારે અમુક તત્વો દ્વારા અનામત અને દરેક જુદા જુદા વિષયોને અનુલક્ષીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એ સમગ્ર રીતે ભારતના વિકાસને હાનિકારક છે. ભારતના બંધારણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમજ અમિત શાહ સાહેબે કીધું છે તેમ કોઈ પણ જાતનો ફેરફાર બંધારણમાં થઈ શકે નહીં, શકશે નહીં. અને જે રીતે અનામત છે દલિતો અને વંચિતોનો જે વિકાસ થવાનો છે એની સંપૂર્ણ રીતે ભારતીય